ભુજના ગણેશનગર વિસ્તારમાં આજે એક હડકાઈ વાછરડીએ આતંક મચાવ્યો હતો. કોઈ હડક્યા કૂતરાના કારણવાથી વાછરડીએ હડકવા થયો છે, પરંતુ ત્યારબાદ થોડી વારમાં આ વાછરડીએ ફરી આતંક મચાવવાનું શરૂ કરી દીધું હતું. સુભાષ્વ જૈન સેવા મંડળ દ્વારા આ વાછરડીને ગેનના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ જે પશુને હડકવા થયો હોય તેવા પશુ ઉપર કોઈપણ પ્રકારની દવા અસર કરતી નથી. આવા રખડતા ઢોરને અવારનવાર હડકવા થયાના બનાવો પ્રકાશમાં આવે છે, પરંતુ હડકવા થયેલ પશુને આપવા માટે અત્યાર સુધી કોઈ દવા શોધાઈ નથી, જેના કારણે આવા પશુઓ મોતને ભેટે છે. જો કોઈ પશુને હડકવા થાય તો તેનું મૃત્યુ 3 થી 7 દિવસની વચ્ચે થાય છે તેવું વેટરનરી ડોક્ટર્સ જણાવી રહ્યા છે. એકચ્યુઅલી હડકવા છે એ વાયરસ વિરોધી રોગ છે. હડકવા હડકાયું કૂતરું કરડે એને 24 કલાકની અંદર હડકવા વિરોધી રસી લેવી પડે. જો રસી નથી લીધી ને હડકવા થઈ ગયો તો પછી કોઈ ટ્રીટમેન્ટ નથી, મરે છૂટ. મુખ્યત્વે અહીંયા આપણે જોઈએ તો આપણા દેશમાં હડકાયા કૂતરા ગળવાથી સૌથી વધારે હડકવાનો રોગ થાય છે. આના માટે ખાસ તો બધાને એ કહેવું કે ભાઈ આ બધા જનાવર હોય તો એને વર્ષે 3 બાઇટ વેક્સિન મુકાવે હડકવાની, કે જે આ બધા જે એનિમલ્સ જે રાખતા હોય બધા ઓનર ડોગમાં તો બધા મુકાવે જ છે, કે હડકવા ના થાય એના માટે દર વર્ષે 3 બાઇટ રસી મુકાવે છે. તો જો ગાય ભેંસને રાખતા હોય અને બારે જો ચરવા જતા હોય તો એના માટે ખાસ એમને કહેવાનું કે ભાઈ વર્ષે 50 રૂપિયાનું ઇન્જેક્શન આવે, સરકારમાં અમે 75 રૂપિયાનું મૂકી દઈએ રસી મુકાવે.